जब मैंने जब विशुद्ध रात में रहित थे इवार इवार आपने हमारा पर अनुग्रह करो इन प्रार्थना करे पची देवते पर देवतु के मां भगवत ने सीता जी ने वंदना करी छे कि तमे कौन छो तके सृष्टि उद्भवस्थ स्थिति संहार कारिणी क्लेश कारिणी बरकन्ना मंगलाचरण छे पांचवो मंगलाचरण छे कि उद्भवस्थ स्थिति संहार कारिणी मां भगवती सीता सप्त सागर जी सीता અને કઈ વખતે આપણે જોયું હતું કે સીતા કહીને અહળના અણીથી ઉત્પન્ન થયેલા છે અયોનિજા જેને યોનિથી જન્મ નથી અને એટલા માટે જ એ આ જગતની ઉત્પત્તિ સ્થિતિ સંહાર ના કરનારા છે બધા પાંચ પ્રકારના ક્લેશ આપણે એ વખતે વિસ્તારથી જોયા હતા એનું હરણ કરનારા છે બધા શ્રેયસને કલ્યાણને આપનાર અને પાછા રામવલ્લભ શ્રી રામના બલભા છે એવા સીતાને નમસ્કાર કર્યા પછી હવે આપણે દેવ ભક્તે વાત કરી કે એ પ્રમાણે આપણે કોઈ કામ કરવું હોય પિતાજી પાસે તો પહેલાં તમે શું કરો આપણે મા પાસે જાય બાળક પહેલાં મા પાસે જાય માને કહે છે મારા આ કામ છે કે જો તું ચિંતા ન કર હું તારા પિતાજીને કહી દઈશ એટલે ખબર નહીં મા કેવી રીતે પિતાજીને કહેતા હશે કે આપણું કાર્ય સરળતાથી થઈ જાય મારો પોતાનો અનુભવ આ સંન્યાસ માટેનો છે એની વાતે લાંબી નહીં કરીએ પણ ટૂંકમાં એ માતાને વંદના કર્યા પછી પિતાજી શ્રી રામજીને વંદના કરે છે એ આપણે છઠ્ઠો શ્લોક વાંચીશું શ્લોકના રૂપમાં છે સંસ્કૃતમાં છે માટે યન્માયાવદ્વૈર્નિવિશ્વમખિલમ ब्रह्मादिदेवासुरा यत्सत्पादकृशैव पाति सकलं रज्जौ यथा विक्रमः यत्पादप्लवमेकमेव हि भवान् भूतीति तीर्ष्णावतां वन्दे ચરણ નામ સમાન છે કેવા છે
एक मेव ही एक महत्व एक मेव ही एकमात्र केवल निश्चय थी जेना चरण एक भक्त एकमात्र भगवान चरण जेवा छे निश्चय थी कहे छे अमे दृढ़ता थी कहे छे एमना चरण नु शरण लेवामां आवीए तो स्मरण जाय छे नाम समान नाम तो बने छे पण शेना माटे भव એટલે સંસાર ભવ ભૂતે હે સંસારૂપી સમુદ્ર ભવ ભૂતે હે સંસારૂપી સમુદ્ર અંબોતે હે સ્વચ્છિન વિશે તિપિર્ષ હતા કોના માટે આ સંસાર રૂપી સમુદ્ર માટે ભગવાનના ચરણો નામ જે કોના માટે તિપિર્ષતા બતામ જેને સમુદ્ર કરવો છે જેને ભૂત સંસારને પાર કરવો છે સંસાર સાગરને પાર કરવો છે એના માટે પણ બીજા કે એની કિંમત જ નથી ને પણ જેને સંસાર સાગર પાર કરવો છે તિપિર્ષતા બતામ એવા માટે ભગવાનના ચરણો એ નામ સમાન છે પણ એ કોણ છે એ ભગવાન કોણ છે અહીંયા વંદે હમ તમ અશેષ કારણ પરમ રામાખ્ય 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 વિશે છે ને રામાખ્ય મીશ ઈશમ હરિ રામ આખ્ય આખ્ય એટલે નામ તરીકે રામના નામથી ઓળખવામાં આવે છે એટલે રામાખ્ય એટલે કેવા છે ઈશમ ઈશ્વર સમર્થ છે કોઈ સામાન્ય વ્યક્તિ કોણ છે સમર્થ છે અને બધા કેવા છે હરિ હરિ એટલે હરિ હરિ એટલે શું તો હરતિ પાપાની દુઃખાની ઇતિ હરિ જે હરી લે છે દુઃખ અને પાપને હરી લે છે અને ત્યારે મને તરત જ આપણા સ્વામીજીનો દૃષ્ટાંત યાદ આવે કે જેમ એમણે પોતે અનુભવ કર્યો જોયું કે ટ્રેનમાં જતા હતા સવારે ત્યાં આંધ્રપ્રદેશમાં કંઈક ઉલકલ્યો ગામ છે ત્યાં આવ્યા એટલે આપણે શું કરીએ ચાય વાળા બસ એને બોલાવવાની જરૂર ચાય વાળા એટલે શું કરશે એ ચા આપશે તમને કપમાં અને પૈસા લઈને આગળ જતો રહેશે એમ આપણે જે એના ગુણ છે ચાય વાળા લઈ આવ્યો એને બધા તમને ચા આપે કેટલા આપો એમ કે બધી વિધિ આપણે નથી કરતા વાત તો થાય પણ શું આપણે ચાય કે રીતે હરી એટલું હરી કહો એટલે ભગવાન શું કરે જીવનો ચા આપીને ત્યાં આપીને આપણા બધા જ દુઃખને પાપને ભરી લે એટલે ભરી અને સંબંધે અમ હું એમને મનના દુઃખને કેવા છે તમ અશેષ કારણ પરમ એ બહુ મોટી વસ્તુ છે તમ અશેષ કારણ પરમ અશેષ એટલે બધા નોખે બધાનું કારણ બધા જગતના બધાનું એક કારણ છે પણ કેવું છે પરમ પણ બધા જે પર છે જો બે અર્થ છે પરમ એટલે શ્રેષ્ઠ બરોબર એક પરમ એટલે જે શ્રેષ્ઠ છે અને બીજું પરમ એટલે કે જે બધાથી અસ્પૃષ્ટ છે બધા જગતનું કારણ હોવા છતાં એ બધા જ કારણોથી પર છે અસ્પૃષ્ટ છે અથવા તો બધા કારણનું કારણ પણ એનું કોઈ કારણ નથી બે અર્થ આપણે કર્યા અશેષ કારણ પરમ એટલે કે જે સંપૂર્ણ કારણોથી પર છે અસ્પૃષ્ટ છે અથવા તો જે બધાનું કારણ છે પણ એનું એક કોઈ કારણ છે નહીં ઘણી વખત ગીતામાં અને વિશે વિસ્તારથી વાત કરી છે બરાબર જે બધાનું કારણ છે પણ એનું કારણ કોણ એને કોઈ કારણ નથી એ બધાનો પિતા છે શિવજી શિવજીનો પિતા કોણ તો એમના કોઈ પિતા જ નથી એમને કોઈ કારણ જ નથી એમાં પરમાત્માની હું વંદના કરું છું એટલે ટૂંકમાં અહીંયા કહે છે આપણે જરા અર્થ જોઈએ ને આગળ જોઈએ કે સંપૂર્ણ વિશ્વ જેની માયાના વશમાં છે પાસમાં છે બ્રહ્માજીથી માનીને દેવતાઓ મનુષ્ય અસુરો એ બધા જ એમની માયાના વશમાં છે સુંદર શ્લોક હતો યન્માયા વસવત્ય વિશ્વમખિલમ તો ત્યાં ઉત્તરકાંડમાં કે આવશે એવી નથી આપણે એવું જો માયા સબહી જગહી નચાવા જાસુ ચરિત્ર કહુ ન પાવા જેની માયા બધાને નચાવે કોને કોને તો કે જીવ જતુ રાજન જાહી જ
ही ऊपर जीव के लेखे माने त्या उत्तरकांड में किसी जन चतुरानंद शिव ने बद्धा ने नचावे छे तो सामने मनुष्य तो बात ज क्या रही એટલે કાર્મુણ્ય છે કે હું પણ એની માયામાં આવી ગયો હતો એટલે કહેવાય છે કે અન્માયા વસવત વિશ્વમખિલમ જેની માયા કોઈને કોઈને ભાર પાડ શકતા નથી પણ બધાને ન કરે છે એટલા માટે કે મમ માયા દુર્ગયા મારી માયાને ટરવી મુશ્કેલ છે ભગવાન કહે છે ને તો શું કરવાનું માયા એ પ્રપંચન એ માયાપતિને જગત મિથ્યા છે કારણ કે પોતે જગતમાં કોઈ પણ વસ્તુ અનિહ જેની કોઈ ઈચ્છા નથી અરૂપ અનામા
अज सच्चिदानंद परमधामा इति परमात्मा ने क्या क्या निर्गुण ब्रह्म तरीके वर्णन तुलसीदास जी महाराज पण करे छे कि व्यापार आपणे कही शकीए कि एक परमात्मा जे निर्गुण परमात्मा छे ए अज्ञान लीधे ए जे जगत मिथ्या छे जेना लीधे जगत उत्पन्न थयुं छे जे मिथ्या छे के सत्य रूपे भागे भामे सत्य रूपे जणाय छे कारण के માયાના લીધે આવરણ થાય છે પરમાત્માનું સ્વરૂપ ઢંકાઈ જાય છે અને આપણને આ જગત જણાય છે કે સત્ય જણાય છે એ કર્યા પછી એટલે પરમાત્માની સ્તુતિ કરી કે તમે પરમાત્મા આવા છો હું તમને પ્રણામ કરું છું અને સેના માટે ભૂતે હે ભૂમ ભૂતે હે તિતિ શુભતા આ સંસાર રૂપી સાગરને તરવાની ઈચ્છા ધરાવું છું અને એટલા માટે તમારા ચરણો મારા માટે નાવ બની જાઓ રામાયણ રામાયણ स्वांतसुखाय तुलसी रघुनाथ गाथा भाषा निबद्ध मति मंजुल मात नोटी एला मेरी टीमा पोते बतावी ने छे के मैं आ रामायण ने रचना करी छे एमा मारु पोतानो कई नती मैं क्या क्या थी आ बधी वस्तु दीधी छे भगवान ना स्वरूप नो वर्णन करी होय कि लीला नो जे कई करी होय તો એના માટે મેં પહેલા એનો આધાર લીધો છે કે જે નાના પુરાણ નાના એટલે અનેક અનેક પુરાણ અને પુરાણ એટલે કોણ કે પુરાણના રચયિતા છે ભગવાન કૃષ્ણ દ્વૈપાયન વ્યાસજી જેમણે 18 પુરાણની રચના કરી અને પુરાણના સંદર્ભમાં આપણે બહુ વિગતથી નહીં જઈએ પણ થોડાક શબ્દોને જરૂર સમજીશું તો પહેલાં કે છે પુરાણ એટલે આપણે ભાગવતમાં પુરાણની વ્યાખ્યા કરી છે પણ 10 ગુણથી યુક્ત હોય કેટલા કરે આપણે નહીં જોઈએ પણ 10 ગુણથી યુક્ત જે પુરાણ છે એવા પુરાણને એમાં સૂર્ય સર્જન ભગવાન સ્નેહા બધા વાક્ય ભગવાન સ્વરૂપની વગેરે એ પુરાણમાં બધું જ આવી જાય પણ કથાના રૂપમાં કે જેથી ભગવાનના સ્વરૂપ આ સૃષ્ટિનું સર્જન કેવી રીતે બધી જ વાત આવે છે એ પુરાણમાં છે એટલે ભાગવત પુરાણમાં પુરાણની વ્યાખ્યા જોયા પછી એ છે નિગમ નિગમ એટલે નિગમ આગમ સંમતમ યત એટલે યત એટલે જે સંમતમ એટલે એને સંમત છે એટલે કે એને ખ્યાલમાં રાખીને વ્યવહાર કરે છે બને એક તો પુરાણ ખ્યાલ અને અન્ય પુરાણ છે એને નિગમ એટલે વેદ અને વેદ કેટલા છે ચાર ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ અને આ ચાર વેદના પણ ઉપવેદ છે જે જાણવા માટે સરસ છે ઋગ્વેદનો ઉપવેદ છે એ આયુર્વેદ યજુર્વેદ છે એનો ઉપવેદ છે ધનુર્વેદ એટલે ધનુર્વિદ્યા અને સામવેદનો છે ગંધર્વ વેદ એટલે ગંધર્વની વિદ્યા એટલે કે સંગીત વિદ્યા સામવેદ પણ ગાન પણ સામવેદનું ગાન થાય એટલે એમાં ગંધર્વ વેદ છે અને હવે કયું રહ્યું અથર્વ વેદ એનું છે અર્થશાસ્ત્ર ઉપવેદ છે અને વેદના છ અંગ છે જે આપણે તૈત્રીય ઉપનિષદના શિક્ષાવલીમાં જોયું હતું કે છ અંગ છે એમાં શિક્ષા કલ્પ વ્યાકરણ નિરુક્ત છંદ અને જ્યોતિષમ આ એ બધું જ વેદમાં છે એટલે આગમ નિગમ છે ને શું છે નાના પુરાણ નિગમ એટલે વેદ અને આગમ આગમ એટલે બે અર્થ કરે છે આગતમ શિવ વક્તૃ વ્યક્તાભ્યામ
તો પણ આ રામાયણમાં છે
એના પુણ્યથી મારા આ પ્રકારનો દોષ છે, એ દોષ ક્ષમ્ય બની જશે. અથવા તો એવું પણ છે કે નામ ભૂલાઈને પણ લખાય તો ખરું, નામ ભૂલાઈને લખાય તો ખરું ને, અને તે બધા મહાત્મા પોતાના નામ લખે છે કે એમાં માનતો નથી. બાળકો એ જાણવા માટે કે નામ આટલા કાલે ભૂલાય નહીં, એટલે ગુરુજીનું નામ કે મહાત્માનું નામ પણ ન ભૂલાય. કયા તો ગંગાધર સ્વામીજી, નામ બને ત્યાં સુધી ભૂલીએ નહીં. એવી રીતે પછી બહુ જરૂર પડે તો કેવી પડે. હવે બીજી વસ્તુ છે કે સ્વાંત સુખાય તુલસી રઘુનાથ ગાથા ભાષા નિબદ્ધ મતિ મંજલ માતાનો, ઈ મેં મારી ભાષામાં એને લખ્યું છે, બંધ એનો એને ગ્રંથન કર્યું છે. ભાષા નિબદ્ધ ભાષામાં એનું ગ્રંથન કર્યું છે, લખવામાં આવ્યું છે. અને કેવું છે, મતિ મંજુલ એ અતિ અત્યંત મનોહર છે, કારણ કે રામનું નામ છે, રામની કથા છે, ભગવાનની કથા છે, માટે મતિ મંજુલ અતિ મનોહર છે. અને આ તનુતિ મતિ મંજુલ આ તનુતિ અતિ મનોહર અને આનંદનો વિસ્તાર કરાવે છે, અમારા ભાષામાં રચના કરીને વિસ્તૃત કરે છે. અહીંયા પણ બહુ સર જાણવા જેવું છે કે મંગલાચરણને સંસ્કૃતમાં કર્યા, તમે જો બધા જ મંગલાચરણ સંસ્કૃતમાં કર્યા, અને પછી ત્યાંની ભાષા જે વધ ભાષા છે એમાં એમણે આ રચના કરી. તો કંઈક એવું કેમ કહ્યું મંગલાચરણ પાછળ કહી હતું શું, તો કે એટલા માટે કે મંગલાચરણમાં સંસ્કૃત છે, મંગલાચરણ સંસ્કૃતમાં કર્યું અને પછી અવધ ભાષામાં કર્યું. તો સંસ્કૃત ભાષા એ દેવવાણી છે એવું આપણે માનીએ છીએ, એટલા માટે મંગલ આપવા હોય છે દેવની વાણી, અને પરમ પવિત્ર કરનારી છે દેવવાણી, આપણામાં પ્રભાવ ઉત્પન્ન કરે છે. એટલે આથી ગ્રંથકાર ગ્રંથના પ્રારંભમાં આ રચના જે પ્રચલિત છે એના માટે સંસ્કૃતમાં કરે છે, કારણ કે દેવવાણી છે માટે પ્રભાવ અપાવાય છે, પવિત્ર કરનારી છે. એટલે એવું કહેવાય છે કે વ્યાખ્યાન કરતા કથા કરનાર જગતના કલ્યાણ માટે આ ભાષા ઉદ્દેશ જ્યારે પોતાની ભાષામાં ભલે આપે પણ સર્વાત સંસ્કૃતમાં કરે છે. એનો ભાવ એ છે કે જેથી સાંભળનારનું કલ્યાણ થાય, પોતાનું કલ્યાણ થાય, વાણી પવિત્ર બને, એટલે દેવવાણીમાં કરવામાં આવી છે. એટલે ઉદ્દેશની પૂર્વમાં દેવતાઓની ભગવાનની ગુરુની એમણે દુર્દેવ મંગલાચરણ કર્યું. હવે પ્રશ્ન એ થાય છે કે ભાષા નિબદ્ધ એવું શા માટે કર્યું, તો એના માટે એક વાર્તા એવું કહે છે તુલસીપત્રમાં આ વાર્તા આખ્યાયિકા પ્રસિદ્ધ થઈ છે. એવું કહેવાય છે કે ગોસ્વામીજીએ ચૈત્રવદ સાતમના દિવસે, ના ચૈત્ર સુદ વદ નહીં, ચૈત્ર સુદ સાતમના દિવસે રવિવારે આ છ શ્લોક લખ્યા સંસ્કૃતમાં અને પોતાની પુસ્તિકાની નીચે મૂક્યા. એ વખતે કોઈ વૃદ્ધ બ્રાહ્મણ આવીને બધા પત્રો લઈ ગયા લખેલા, કારણ કે પહેલા ક્યાંય બીજે તો રાખવાનું હતું જ ને, હસ્તલિપિ લખવાની, અને રે હવે લઈ ગયા એટલે આપણે બહુ દુઃખ થયું, ઘરે રે મેં લિપિ લખેલી તો કોઈ લઈ ગયું. એટલે અનશન વ્રત ઉપર ઉતરી ગયા અને કહે છે તરત જ આઠમને રાત્રે પાછા એ જ વૃદ્ધ બ્રાહ્મણ આવ્યા, એને આપ્યું ત્યાં તમારી પાસે. એટલે પછી એ બ્રાહ્મણે થોડીક વાત કરી કે તમે તમારો એ તમે તો રામ ભક્ત છો, એ રામાયણ લખું અને તમે જે સંસ્કૃતમાં લખશો તો અત્યારે યુવનો યુવનો એટલું તો યુવનોનું ત્યારે બહુ જ આક્રમણ ભારત દેશ ઉપર હતું અને એટલે સંસ્કૃત ભાષા તો લગભગ ભૂલાઈ ગઈ છે, તો તમે જે લખો છો કારણ કે ખ્યાલ છે આપણે જ્યારે રામાયણનું અધ્યયન કર્યું હતું અહીંયા કે ત્યાં, કે તુલસીદાસને જોયું કે લોકો એટલા દરિદ્ર થઈ ગયા હતા, લોકોને ખેડૂતને ખેતી કરવા માટે પૈસા નહોતા, વેપાર કરવા માટે વેપારી પાસે પૈસા નહોતા, ત્યારે એમને તો હું શું કરું, પણ એમની પાસે પૈસા નહોતા તો કે કંઈ નહીં, હું આંતરિક રીતે સમૃદ્ધ બનાવી દઉં, આ રામ નામથી એની આંતરિક સમૃદ્ધિ હશે તો બહારની દરિદ્રતા એની ચિંતા એને એની શક્તિને હણી નહીં લે, મન શાંત હશે તો જે કરવાનું છે કરી શકશે, અને એટલા માટે એમણે આવું લખ્યું. એટલે અહીંયા વાત એવી આવે છે કે પેલા વૃદ્ધ બ્રાહ્મણ એમ કહે છે કે સંસ્કૃતમાં લખી તો કોઈ ઉપાય તો થશે જ નહીં, કારણ કે યુવાન હોઈએ સંસ્કૃત ભાષાને તો હવે મૃતપાય કરી દીધી છે, એટલે આ વાત કેમ થશે. તો પછી તુલસીદાસજી કહે છે કે જો સંસ્કૃતમાં નહીં લખો તો મારી આ ભાષા મેં મારું લખાણ છે કવિતા
એ બંને લોકો સ્વીકારશે જ નહીં તો હું શું કરું એ પછી એ કહે છે કે તું જરાય ચિંતા ન કરીશ તો તારી આપણે અત્યારની જે ભાષા છે એમાં તું જરૂર લખ તને આ તારી આ જો ગ્રંથ છે એ કે દિવસે નિયોજન રાત શું દિવસે નહીં રાત્રે વધશે દિવસ રાત વધશે એટલે કે દિન દુગના રાત જોગવાની હિન્દીમાં એવી કહેવત છે એટલે કે આપણે શું કહીએ છીએ ગુજરાતમાં કહીએ છીએ છોકરીના માટે કે દિવસે નહીં વધે રાત્રે વધતો હોય નહીં ભારતના સંદર્ભમાં પણ આપણે આવી કોઈ ગુજરાતીમાં કહેવત છે એમ તારી આ ગ્રંથની રચના થશે તો આવું આશીર્વાદ આપના તો આપ કોણ છો પછી એને કે તમે મને આટલું બધું કહો છો તો આપ કોણ છો ત્યાં શિવજી પોતે બ્રાહ્મણ વૃદ્ધ બ્રાહ્મણ રૂપે આવ્યા હતા અને શિવજી પોતાની ઓળખાણ આપે છે એને ખૂબ ખુશ થઈ અને તુલસીદાસની એમની પૂજા અર્ચના બધું કરે અને શિવજી એમને આશીર્વાદ આપ્યા કે તું આ ભાષામાં જ ગ્રંથની રચના કરે કે અલૌકિક ગ્રંથ બની જશે એટલે અહીંયા એ તારી કહે કે તારી આ ગ્રંથ ક્યાં સુધી પહોંચશે ને આપણે જોઈએ છીએ કે આજે પણ ક્યાંય સીમા બટોળી ગયું કારણ કે ભગવાન શિવજીએ કહ્યું હતું કે તું ભાષાની બદલ અત્યારે જે ભાષામાં છે એમાં કર અને કેવું છે મતિ મંજુલ મા કરવતી જે અત્યંત મનોહર વિસ્તાર એમાં કરવામાં આવ્યો છે અત્યંત મનોહર છે અને અત્યંત મનોહરનો વિસ્તાર કરવામાં આવ્યો પરમાત્મા અતિ મનોહર છે એનો વિસ્તાર કરવામાં આવ્યો છે ટૂંકમાં આ સાતમા શ્લોકમાં તુલસીદાસ ભારતે બે વાત કરી કે મેં મારું પોતાનું નથી મેં પુરાણ વેદ આગમ નિગમ બધા માંથી લીધેલું છે અન્યથી પણ લીધેલું છે અન્યત્ર પણ અત્યંત અધ્યાત્મ રામાયણમાંથી લીધેલું હોય વાલ્મીકી રામાયણમાંથી લીધું હોય એ વખતે તો કદાચ આ બે જ હતા ગ્રંથ બીજા રામાયણને ખબર નથી એ વખતે પ્રતાપાય પ્રચલિત હતા અત્યારે તો ઘણા બધા છે કંપ રામાયણ ને આનંદ રામાયણ આનંદ ચંપુ બધા ઘણા છે તુલસી રામાયણ સાથે પણ એ વખતે કદાચ આવા ગ્રંથ હશે બીજા રામાયણમાંથી અને બીજામાંથી લીધેલું છે અને એ પણ સ્વાર્થ સુખાર્ય ભલે એ લોકોના માટે કર્યું પણ પોતાના સુખ માટે કર્યું અને જેથી બીજાને પણ લાભ મળે અને આમે ત્યાંની ભાષા એ ભાષામાં મેં આ રચના કરી છે હવે આટલું જોયા પછી હવે આપણે કહ્યું હતું કે આપણે હવે પછી આ રામાયણમાં આવતી સ્તુતિને જોઈશું તો પેલી સ્તુતિ આવે છે બ્રહ્માજીએ કરેલી સ્તુતિ એ ક્યાં આવે છે તો તમે જો રામાયણ લીધું છે તો તમે જાણો તો એકસો ને ત્યાસી એટલે 185માં દોહા પછી આ સ્તુતિ કરવામાં આવી છે તો સ્તુતિ કરવા પહેલા થોડુંક બે મિનિટમાં આપણે જોઈશું કે સ્તુતિ બ્રહ્માજીએ કરવાનું કારણ શું થયું તો કે જ્યારે રાવણે પોતે લંકામાં આપણે રાવણનો જન્મ થયો રાવણે પછી નક્કી કર્યો કે મારે આ દેવતા ઉપર બધા ઉપર રાજ્ય કરવું છે એટલે જ્યાં પણ કોઈ યજ્ઞ આગાદી કરે તો યજ્ઞ આગાદી કરવા દેતા નહોતા જેથી દેવતાઓને 185માં દોહા કરી છે પછી આપણે જોઈએ ન માટે પછી જોજો તો મળશે પણ મેઇન વસ્તુ એ છે કે આ બ્રહ્માજીએ સ્તુતિ કેમ કરી તો કે રાવણે નક્કી કર્યું હતું કે મેં દેવતાઓને પણ મારે હરાવી દેવા છે એમને મારા દાસ બનાવવા છે અને દેવતાઓને હરાવવા હોય તો એક જ છે કે યજ્ઞ બંધ કરો એ દેવતાને મળતો એમનો ખોરાક બંધ થશે એ નિર્બળ બનશે અને પછી એના પર ચડાઈ કરશો તો આપણો સ્વર્ગ આપણો બની જાય એટલે કે જપ યોગ કોઈ જપ કરે કોઈ ધ્યાન કરે મુનિઓ વગેરે તો એ લોકોને હિરાક કરે એ ટૂંકમાં એટલો બધો એણે કેર બતાવી દીધો એટલે કે બનીને જાય અનિતિ ઘોર નિશાચર જોગ રહી એ વખતે નિશાચર એટલું બધું ઘોર અનર્થ કરતા હતા અત્યાચાર કરતા હતા કે જેનું વર્ણન કરવું મુશ્કેલ છે હિંસા પર અતિ પ્રીતિ તીને એ લોકોની હિંસા પર એટલી બધી પ્રીતિ હતી અને નિશાચરને રાક્ષસોને અને એવું કહેવાય છે કે પારકું ધન પારકી સ્ત્રી પર મન રાખનારા દુષ્ટ ચોર જુગારી બધા ખૂબ બધી ગયા લોકો માતા પિતાની દેવતાઓને પણ માનતા નહોતા કારણ કે રાવણે જે જ્ઞાન આપનાર ધર્મનું પાલન કરનાર છે એવા મુનિઓ ઋષિઓ બધાને હેરાન કર્યા એટલે આવી સ્થિતિ ત્યારે થઈ ગઈ
કે પાતમ ધન પાતી સ્ત્રી પર મન રાખનારા દુષ્ટ એવા દુષ્ટ લોકો ચોરો જુગારી એટલા બધી ગયા કે માતા પિતાના દેવતાને કોઈ માન જ આપતો નહોતો સાધુની કોઈ સેવા નતા કરતા એટલે તો સેવા પરમ થતા એટલે કે છે જીવજી કે છે ભગવાની આવા આચરણથી બધા પ્રાણીઓ આવા આચરણ કરનારા જે કોઈ જ બધા રાક્ષસ જ છે આ રીતે ધર્મ પ્રત્યેની અધિક લાગણી થઈ અરુચિ થઈ અને પૃથ્વી અત્યંત ભયભીત અને વ્યાકુળ થઈ ગયા અરે તો પૃથ્વી દેવી કહે છે કે વિચાર કરજે ચોપાઈ કે બનતા નથી પણ આપણે તો એ બધી જરૂરી નથી પણ કેમ પરિસ્થિતિ ઊભી થઈ સ્તુતિ કરવાની એના સંદર્ભમાં વાત કરે છે એટલે પૃથ્વી દેવ વિચાર કરે છે કે પર્વતો નદીઓ અને સમુદ્રનો ભાર મને નથી લાગતો એટલો ભાર મને જણાતો નથી પણ જેટલો ભાર મને પરદ્રોહી પરદ્રોહી એટલે બીજાનું અનિષ્ટ કરનારનો જેટલો ભાર લાગે છે એ ભાર હું સહન કરી શકી નથી અને અત્યાર તો કેટલા બધા પરદ્રોહી બની ગયા છે પૃથ્વી પર બધા ધર્મથી વિપરીત થઈ રહ્યા છે અને એટલે એ રાવણના ભયથી ભયભીત છે એ બોલી શકતા નથી અને એકદમ ભારથી વ્યાકુળ થઈ ગયા છે એટલે ત્યારે પોતે ગાયનું રૂપ ધારણ કરીને પેલા દેવતાના લોકમાં ગયા એટલે સ્વર્ગલોકમાં ગયા સ્વર્ગલોકમાં ગયા દેવતા આપણે વ્યાપુ કામ નહીં આપણે બધા સત્ય લોકમાં એટલે બ્રહ્માજી પાસે જઈએ એટલે બ્રહ્માજી પાસે ગયે બધા સુર ગંધર્વ મુનિ ઋષિ બધા એમની પાસે ગયા ગાયના રૂપમાં પૃથ્વીદેવી પણ ગયા અને બધાએ બ્રહ્માજીને કહ્યું કે તમે કંઈ કરો એટલે બ્રહ્માજી કહે છે કે તમે ધીરજ રાખો અને તમે જેની દાસી છો એટલે કહે છે બિરંજી હર ધરણી ધરી મન ધીર તમે ધીરજ રાખો ભગવાન તમે જેને જેને તમે દાસી છો ભગવાન તમારી પીડાની જરૂર હશે એ માટે આપણે ભગવાનની સ્તુતિ કરીએ આ ભગવાનની સ્તુતિ કરવા માટે ક્યાં જઈ વિષ્ણુ ભગવાનની તો કે વૈકુંઠમાં છે ક્ષીરસાગરમાં છે ક્યાં જવું એવું નિર્ણય કરતા હતા ત્યારે સુંદર તે કે શિવજી કે હું પણ ત્યાં હતો એટલે મેં આવું કીધું કે જ્યાં કે હૃદય ભક્તિ જતી પ્રીતિ પ્રભુ તહ પ્રગટ સદા તે રીતિ જેના હૃદયમાં ભક્તિ અને જે પ્રીતિ હોય ત્યાં ભગવાન પ્રગટ થાય ભગવાન કેવા છે હરિ વ્યાપક સર્વત્ર સમાના પ્રેમ પ્રગટ હોય મેં જાના દેશ કાલ નિશ્ચિત બિસુન માહી કહું સો કહા જહા પ્રભુ નાહી હરિ વ્યાપક સર્વત્ર સમાના પ્રેમ તે પ્રગટ હોય મે જાના દેશ કાલ દિશિ બિસહિં માહિ કહું સો કહા જહા પ્રભુ નાહી 184 ના દોહા પછી છે એટલે એમણે કહ્યું હરિ વ્યાપક શિવજી કહે છે કે હરિ વ્યાપક છે સર્વત્ર છે બધી જગ્યાએ સમાન છે પણ એમને પ્રગટ કરવા હોય તો એક જ વસ્તુની જરૂર છે પ્રેમ પ્રેમ તે પ્રગટ હોય મેં જાણે મને ખબર છે કે પ્રેમથી પ્રગટે પ્રેમ એટલે ભક્તિ ભક્તિથી ભગવાન પ્રગટે ભક્તિને પ્રગટ ભક્તિ છે મારી એને બતાવવા માટે શબ્દોથી સ્તુતિ કરવી પડે બરાબર એ પ્રેમને પ્રગટ શબ્દોથી કરો એને સ્તુતિ કરો પ્રભુ જરૂર પ્રગટ થશે જે છે દેશ કાલ દિશે બધું માહી તો એમને બતાવો કે દેશ કોઈ પણ દેશ કોઈ પણ કાળ કોઈ પણ દિશા વિદિશા બધી જગ્યાએ પ્રભુ ક્યાં નથી બધે જ પ્રભુ એટલે ખાલી તમે સ્તુતિ કરો અને જરૂર પ્રભુ પ્રગટ થશે અને આપણી જે મુશ્કેલી છે આપણી એટલે દેવતાની પણ મુશ્કેલી છે મનુષ્યની પણ છે પૃથ્વી દેવીની પણ છે બધાની મુશ્કેલીને પ્રભુ જરૂર હરી લેશે એટલે આ રીતે જ્યારે વાત સાંભળી બધાને સાધુ સાધુ જોકે સાધુ સાધુ કરે બ્રહ્મ ખાના બધા કે હા આ વાત તમારી સાચી છે આ વાત સાચી છે માટે આપણે સ્તુતિ કરીએ અને પછી બ્રહ્માજીને સાવધાન થઈને બધાની સાથે દેવતા પણ સ્તુતિ કરે પણ બ્રહ્માજી મુખ્ય છે અને એમણે ચાર શ્લોકમાં ચાર શ્લોકમાં કહેવાય ચાર છંદમાં એમણે સ્તુતિ કરી છે અને એટલે કે ચાર છંદમાં કેમ તો કે એમણે ચાર રૂપ છે અને ચાર રૂપ દ્વારા એમણે આ સ્તુતિ કરી છે અચ્છા બીજું શું છે તો કે ચાર છંદમાં કેમ તો કે ચાર મુખ છે અને આમ જોવા જઈએ તો આ રામકથા ચાર ઘાટ ઉપરથી થઈ રહી છે
एक घाट छे याज्ञवल केनो जे कर्म घाट छे એ પેલી છંદમાં કર્મના સંદર્ભમાં સ્તુતિ છે ભગવાનની પરમના ખ્યાલમાં રાખીને સ્તુતિ છે બીજો ઘાટ છે એ જ્ઞાન ઘાટ કહેવાય છે જ્યાં શિવજી એના વક્તા છે એટલે ભગવાનના જ્ઞાન સ્વરૂપની વર્ણન છે છંદમાં ત્રીજો છે ઉપાસના ઘાટ કોણ કરે છે ઉપાસના ઘાટના વક્તા છે ઉસણ્યજી મહારાજ એટલે અહીંયા ઉપાસના કરી શકાય એ ભગવાનના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે અને ચોથો ઘાટ છે એ ગોસ્વામીજી વક્તા છે અને એ દિન ઘાટ પરથી દૈન્ય બનીને ઘાટ પ્રાર્થના કરે છે એટલે ચોથા છંદમાં નમ્રતાપૂર્વક પ્રભુને સ્તુતિ કરવામાં આવે છે હવે આપણે જોઈએ પહેલું પહેલી ખાલી એક જ છંદ જોઈશું બાકી સમયને ખ્યાલમાં રાખીને બધા સ્તુતિના ચારે ચાર છંદ જોતા નથી પણ આગળ જોઈશું જરૂર પણ અત્યારે એક જ છંદ આપણે કહીશું અને એના સંદર્ભમાં જરૂર વિચારીશું બહુ સુંદર છે એ તો હવે મને ખબર નહીં પરમાત્મા અંદરથી કેવી રીતે પ્રગટ કરાવે છે એને પ્રાર્થના કરી બ્રહ્મદેવને પણ કહીએ કે તમે કયા ભાવથી આ કરી છે માટે અને પહેલો છે જો 185માં દોહા બાર કાંડમાં 185માં દોહા પછીની સ્તુતિ મળી ગયું જય જય સુર નાયક જન સુખદાયક પ્રણત પાલ ભગવંત ગોદી જગિતકારી જય અસુરારી સિંધુ સીતા પ્રિય કંઠ પાલન સુર ધરણી અદ્ભુત કરિણી સ્વીકાર કર્યો એની એને સ્વીકાર્યો એનું રક્ષણ કર્યું જે રાવણ
रावण लंका में रावण ना अग्नि थी बढ़ता हता कौन विभीषण जी ये प्रभु ना शरण आया प्रभु प्रणत बाल भगवंता भगवान प्रणत बाल जी यानी साथ साथ वो बीज हितकारी एक गो ये गाय तेरे गाय ना रूप में पृथ्वी देवी आया छे पृथ्वी देवी गाय ना रूपे ने गाया छे एक गो ने गाय ने द्वित ब्राह्मण पर तुझे करावा छे ना तमे हितकारी छो अरे पाछा जय असुरारी असुर ना हरी छो એટલે અસુર ના હરી છો એટલે અસુરો આપને શત્રુ માને છે બની છે અને તમે એને હરી છે એટલે એમનો નાશ કરવા વાળા છો અને સાથે સાથે કહ્યું સિંધુ સુતા પ્રિય કંત સિંધુ સુતા એટલે સમુદ્રના પત્ની લક્ષ્મીજી એના સુખને વિસ્તાર કરવાના છો પણ અત્યારે આ લક્ષ્મીજી કોના વલામાં છે બ્રાહ્મણના વલામાં એટલે સંકુચિત બની ગયા છે દેવતાઓ પણ શુદ્ધાહીન બની ગયા છે દેવતાઓ એની સંપત્તિ લક્ષ્મી છે એ પણ ત્યારે કઈ સંપત્તિ શક્તિરૂપી દેવતાની શક્તિરૂપી સંપત્તિ પણ ક્ષીણ થઈ ગઈ છે લક્ષ્મીજી ક્ષીણ થઈ ગયા છે કે કારણ કે એમને ખાવાનું મળતું નથી એમને એમના દ્વારા જે મળતું હતું એને શુદ્ધાહીન બની ગયા છે અને રાવણના વધને કરીને આ સંસારમાં કોઈ કોને વિસ્તાર કરો સિંધુ સ્થિતા પ્રિય કંત તમે સિંધુના સુતા સમુદ્રના પુત્રી લક્ષ્મીજીના કંત છો પણ અત્યારે એ એકદમ સંકુચિત બની ગયા છે રાવણ વધ કરી અને એને લોકોનો વિસ્તાર કરો પૃથ્વીનો ભાર દૂર કરો પૃથ્વીનો ભાર દૂર કરો બ્રાહ્મણોનું દૂધ હિત કરો અને આલન સુર ધરણી અદ્ભુત કરણી મરમન જાન હોય આપ કેવા છો પાલન સુર ધરણી તમે દેવતાઓનું પાલન કરો અને દેવતા અત્યારે એકદમ ક્ષીણ બની ગયા છે અને પૃથ્વીની પણ સ્થિતિ એવી છે કારણ કે આજે પૃથ્વી દેવી ભારતી લગાઈ ગયા છે કીધું ને કે એક પર્વતોનો ભાર મને જેટલો લાગે છે એટલો ભાગ મને આ પર્વતો અને સમુદ્રનો નથી લાગતો તો કેટલા બધા પર્વતોય થઈ ગયા છે એટલે એમના ભારને દૂર કરો કેવી રીતે દૂર કરો અદ્ભુત કરણી તમારી કરણી કેવી છે અદ્ભુત જે કોઈ જાણી શકે નહીં જન્મ કર્મ જ મે દિવ્યમ એવું વેદી તત્વ ભગવદ્ ગીતામાં પણ કહ્યું ને કે જન્મ કર્મ જ મે દિવ્યમ મારા જીવન કર્મ કયો છે અદ્ભુત છે હું કરતો હોવા છતાં પણ ખરેખર કરતો નથી એવા અદ્ભુત કર્ણ અથવા તો અદ્ભુત કર્ણી એટલા માટે કહે છે કે રાવણનો વધ તમારા સહાય કોઈ કરી શકે નહીં કારણ કે રાવણ એવી સુગતા જ લાગ્યું છે મારી પાસે બ્રહ્માજી કે હવે હું તો કંઈ કરી શકું એમ જ નથી પણ મનુષ્ય રૂપે કોઈ રાવણનો વધ કરી શકે નહીં પણ તમે મનુષ્ય અવતાર લો તો તમારી શક્તિથી રાવણનો વધ થાય એટલા માટે કહે છે અદ્ભુત કરણી મરમન જાણે હોય કારણ કે તમારું આ મર્મ કોઈ જાણી શકતું નથી કે તમે મનુષ્યમાં હોય છતાં પણ તમારી જે શક્તિ છે તમે જ્યારે ઈચ્છો ત્યારે પ્રગટ કરીને આ રાવણનો વધ કરી અને લક્ષ્મીજીનો પણ વિસ્તાર કરો જ્યાં સંકુચિત જગ્યાએ પહોંચી ગયા છે અને આ પૃથ્વીનો ભાર સુદેવતાઓને મુનિઓને બધાને જે રાવણ ત્રાહિમામ કરી રહ્યો છે એને દૂર કરો એટલા માટે કહે છે એટલે જો સહજ કૃપાલા તમે કેવા છો તમે આ કરી શકવા માટે શક્તિમાન છો કારણ કે સહજ કૃપાલા તમારી કૃપા કરવા માટે કંઈ કરવા નથી તમારી પ્રગટવાનો સ્વભાવ જ છે બરાબર અમૃતનો સ્વભાવ છે મત કરવાનો અગ્નિનો સ્વભાવ છે બાળવાનો એ સહજ છે સૂર્ય ગરમીને પ્રકાશ આપે સૂર્ય પ્રકાશ જ આપે સહજ છે એમ તમે કહો સહજ કૃપાલા તમે કૃપાના સાકર છો પણ સહજ છે સહજ કૃપાલા દીન દયાલા તમે જે દીન લોકો છે એની ઉપર દયા કરવાના છો તમે અત્યારે મારી પાસે દીન બનીને આવ્યા છે અમારો કોઈ આધાર નથી પૃથ્વી કે છે મારો આધાર નથી બ્રહ્માની દેવતા બધા પણ કહે છે કે અમારો કોઈ આધાર નથી એને તમે તો દીન દયાળ છો કરો અનુગ્રહ સોઈ માટે હે પ્રભુ તમે હવે અમારા ઉપર દયાના સાગર છો કૃપાના સાગર છો દીન દયાળ છો માટે તમે અનુગ્રહ કરો આમ ત્રણ વખત જય જય જો તમે જો જય જય સુર નાયક અને જય જય અને પછી જય અસુરારી એટલા બે જય આવ્યા અને જય અસુરારી એમ ત્રણ વખત જય આવ્યા તો એનું કારણ શું છે
કે ત્રણ વખત જઈને કહીને કે છે અમને ત્રણ પર વિજય પ્રાપ્ત કરવો છે. સેના પર? આધ્યાત્મિક, આદિ દૈવી અને આદિ ભૌતિક. જે પ્રકારના સમસ્યા આવી છે, જે મુશ્કેલી આવી છે, એ આદિ ભૌતિક પણ છે, આદિ દૈવિક પણ છે, દેવતા પર આવેલી છે, અને આધ્યાત્મિક. લોકો એકદમ દીન બની ગયા છે, ધર્મનું પાલન કરતા નથી. બધા અત્યારે ધર્મના મોટા ભાગે માર્ગ પર છે. એ આધ્યાત્મિક મુશ્કેલી છે, આધ્યાત્મિક મુશ્કેલી, આદિ દૈવિક મુશ્કેલી, દેવતા પર આવેલી, અને આદિ ભૌતિક. આ બધાને તમે દૂર કરવા માટે શક્તિમાન છો. માટે ત્રણ વખત જય જય જય. બહુ સુંદર સ્તુતિ બ્રહ્માજી કરી. એમાં ચાર છંદમાં આપણે એક છંદ જોયો, બાકીના ત્રણ છંદ હજી બાકી રહ્યા. હવે મને ખબર નથી કે કેટલું આપણે એમાં આપી શક્યા છીએ ન્યાય, પણ આટલું જરૂર કીધું કે તમે સ્થૂળ દેવતાના સ્વામી છો. મનુષ્ય જે જન છે, સામાન્ય લોકોના તમે સુખ આપનાર છો, પ્રણપાલ છો, ભગવાન છો, અને તમે ગો ગાય બીજને હિતકારી છો. સિંધુ સુધાના વિસ્તાર કરો. સિંધુ સુધા જે તમારા પ્રિય છે, તમારા પત્ની છે, એનો વિસ્તાર કરો, અને અસુરોને મારીને બધાને આધ્યાત્મિક, આદિ ભૌતિક અને આદિ દૈવિક અત્યારે તાપ આવે છે, સમસ્યા છે, એમાંથી તમે મુક્ત કરો. બાકીના ત્રણ જણ આવતા શુક્રવારે. દર શુક્રવારે આવે કે પરમાત્મા વિચાર આપ્યો છે, એને આપણે અનુસરીએ, કેટલું થાય છે એની કૃપાથી કે આપણે જોઈશું. કથા વિસર્જન હોતે સુનહુ વીર હનુમાન, રામ લક્ષ્મણ જાનકી સદા કરો કલ્યાણ. એક ઘડી આદિ ઘડી આદિ મેં પુણ્ય આદ, તુલસી સંગત સંત કી કડે કોટિ અપરાધ. સિયાવર રામચંદ્ર બીજે ભુવન સુત હનુમાન બીજે, ઉમાપતિ મહાદેવ બીજે, ભુલુર ભાઈ સબ સંત.